રાજપીપળાના કરજણ નદી પર બનાવવામાં આવેલ રામગઢ બ્રિજ જર્જરિત બનતા બંધ કરી દેવાયો હોવા છતાં પણ કેટલાક લોકો મોટરસાયકલ લઈને જીવના જોખમે પસાર થતા હોવાનું જોવા મળી રહ્યું છે. રાજપીપળાના કરજણ નદી પર બનાવવામાં આવેલ બ્રિજના બે પિલ્લરો બેસી જતા સલામતીના ભાગરૂપે બ્રિજને અવરજવર માટે બંધ કરી દેવાયો છે. છતાં પણ કેટલાક યુવાનો જાનના જોખમે મોટરસાયકલ લઈને પસાર થતા નજરે પડતા જાગૃત નાગરિકોએ અવરજવર રોકવા માટે સરકાર પોલીસ બંદોબસ્ત મૂકે તેવી માંગણી કરી છે. આજે જે બે દિવસ પહેલાં મોરબીમાં અત્યંત દુઃખદ ઘટના બની, જેમાં 5 દિવસ પહેલાં જ ખોલવામાં આવેલો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો પાણીમાં સમાઈ ગયા હતા, જે અમે દુઃખ અનુભવીએ છીએ અને તમામ દુઃખી પરિવાર સાથે અમારી લાગણી છે. અને તે માટે જ આવી ઘટના અમારા જિલ્લામાં કે અમારા તાલુકામાં ન બને તે માટે અમે એક જાગૃત યુવાનો સાથે નર્મદા યુવક કોંગ્રેસની ટીમ આજે આ બ્રિજ ઉપર આવી છે અને એક માંગ કરીએ છીએ કે આ બ્રિજ એક એવો બ્રિજ હતો કે રાજપીપળાથી રામગઢને જોડતો બ્રિજ છે. વર્ષો આપણે ઘણા બધા ગામો આ બ્રિજને જોડાય છે અને મોટા મોટા વિકાસની વાતો કરવામાં આવે છે અને વિકાસના નામે આ બ્રિજ બાંધવામાં આવ્યો, પણ બ્રિજ ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો અને સાથે સાથે એ તો ભગવાનની કૃપાથી કોઈ જાનહાનિ નહીં થઈ, પણ ફરી બીજી વાર બ્રિજ બેસી ગયો. તો વારંવાર આ બ્રિજ કેમ બેસી જાય છે? શું વારંવાર બ્રિજ રિનોવેશન કરવાના બહાને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવે છે? શું વારંવાર આ બ્રિજ બેસી જવાથી ભવિષ્યમાં કોઈ આવી અત્યંત દુઃખદ ઘટના ન બને અમારા નગરજનો સાથે, તેની અમે લાગણી સાથે આજે આવ્યા છે કે જો તમે બ્રિજ રિનોવેશન કરો છો અને ખુલ્લો મૂક્યો તો ગઈકાલે મોરબીની ઘટના જે બની તે બાબતને ધ્યાને રાખે આજે તમે રસ્તા પર માટી પૂરી પુલ બંધ કરી દીધો. તો તમે રિનોવેશન કરીને પુલ ચાલુ રાખ્યો હતો તો એ લોકોના જીવના જોખમ માટે જ ચાલુ રાખ્યો હતો. એટલે અમારી માંગ છે કે પુલને નવેસરથી નવા પાયા ઊભા કરીને બનાવવામાં આવે, જેથી કરીને લોકોને જાનહાનિ ન થાય અને મોટા મોટા તાઇફાઓ કરવાનું સરકાર બંધ કરે. આપનું નામ અને હોદ્દો? અજય વસાવા, નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ. ભાઈ, આ પુલનું ઓપનિંગ પણ હજુ થયેલ નથી. તાર પહેલાં 2-3 વખત રિપેરવેશન થયેલું હોય. હાલમાં સરકારે એને ખાલી માટી પુરાણ કરીને આવવા જવા માટે રસ્તો બંધ કરેલો હોય, પણ પબ્લિકને 8-10 કિલોમીટર ફરવાનો વારો હોય, પોતાના જીવનો જોખમ મૂકીને બી એ લોકો આ પુલ પરથી જ અવર કરે છે. અને અવર જવર કરતાં જો કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? માટે સરકારને અમારી એક જ વિનંતી કે અહીં પૂરતો બંદોબસ્ત ગોઠવી આવતા જતાની જાનમાલની સલામતી થાય એ રીતની વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ. જો આ પુલ બનાવવામાં આવે તો રામગઢ જતા દરેક જે રાહદારીઓ છે તેમને ઘણો ફાયદો થાય છે, તેમજ પેટ્રોલ અને ડીઝલનો પણ ઘણો બચાવ થાય છે અને સમયનો પણ બચાવ થાય છે. બીજું કે રાજપીપળાથી જે ચાલવા આવનાર લોકો છે તેમને પણ ઘણો ફાયદો થાય છે અને આ જગ્યાએ સ્વચ્છ વાતાવરણ છે. એટલે તમારી શું માંગ છે? આ પુલ ફરી બનાવવો જોઈએ, શું કરવું? આ પુલ તાકીદે જ બનાવવો જોઈએ અને જો નવેસરથી બને તો તેમાં પણ ઘણું સારું છે. તમે આ બાજુ રોજ ચાલવા આવો છો? હું રોજ જ ચાલવા આવું છું. ઓકે, આપનું નામ? મારું નામ સંજયકુમાર હર્ષદલાલ પરીખ, રાજપીપળા. થોડા સમય પહેલાં જ આ બ્રિજ ચોમાસા દરમિયાન બેસી ગયો હતો, પિલર પણ બેસી ગયેલો અને 20 ફૂટ જેટલો ખાડો ઊંડો પડી ગયો હતો. અને જે ખાડો પુરાણ કર્યો છે અને નીચે પ્લાસ્ટિકની ગુણો ભરીને પુરાણ કર્યું છે, જે પાછું પ્લાસ્ટિકની ગુણો તૂટે તો અમને પાછો ખાડો પડી જાય એવી સમજ એવું છે એમ, જેથી કરીને બ્રિજનું સમારકામ વહેલી તકે થાય.